ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રોય પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12, તેની અંદર અકાઉન્ટનો પહેલો ભાગની અંદર પહેલું ચેપ્ટર છે. વિડીયો નંબર 1ની અંદર જે આપણે ચર્ચા કરી હતી તેની અંદર આપણે વિડીયો નંબર 15 બનાવી રહ્યા છીએ. જો આગળના 14 વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. આપણે હું પ્રશ્ન વાંચું છું. સ્વાધ્યાય પેજ નંબર 31 ઉપર આપેલું છે. દાખલા નંબર 3ની અંદર ત્રીજો દાખલો છે આ, અને આપણો દાખલા ક્રમ અહીંયા ગાડી 14મો બને છે. પ્રશ્ન વાંચું છું. વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. તો અભિજીતના ભાગે 30,000 નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરવાનું કયું છે? તો આપણે મેનેજરના કમિશનની અહીંયા ગણતરી કરવાની છે તો આપણે એને ગણતરી કરીશું. ચલો આપણે જ ગણતરી સ્ટાર્ટ કરીએ. તો જ્યારે આપણે ભાગના આધારે નફો આપેલો હોય તો આપણે પેઢીનો કુલ નફો 1 ધારવાનો. આપણે પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. ધારો કે પેઢીનો કુલ નફો 1 છે, અભિજીતનો કેટલામો ભાગ છે? તો કે 2 છે. ટોટલ કિસ્સીમાંથી છે તો કે 3:2, 6 અને 9માંથી 2 ભાગ છે. અભિજીતનો 9:2 ભાગે અભિજીતનો 9માંથી બીજો ભાગ લઈએ ત્યારે તેનો નફો એને આ રીતે લખી શકાય. મિત્રો હું ફરીથી લખીને બતાવું છું. નફો કેટલા છે? રૂપિયા 30,000 છે, જે નો નફા ભાગ 2:9 છે. એટલે કે હું બાકી ગણતરી અહીંયા કરું છું. મિત્રો અભિજીતનો નફો, તો અભિજીતનો નફાની રકમ કેટલી મળે છે? અભિજીતની નફા રકમ અહીંયા અભિજીતનો નફા ભાગ, અભિજીતનો નફા ભાગ તો 30,000 મળ્યા, પણ કયા ભાગે મળ્યા છે? તો કે 2:9 મળ્યા છે. તો કુલ ભાગ આપણે કેટલો 1 ધાર્યો, તો ચોકડી ગુણાકાર કરીશું મિત્રો. એટલે કે કુલ રકમ, નફા રકમ એક કેટલી આવે છે જોવાની છે. તો 30,000 × 1 ભાગ્યા શું થશે? 2/9 છેદનો છેદ અંશમાં જશે મિત્રો. 30,000 × 9/2 બરાબર નફો મળશે કુલ. તો અહીંયા 15 × 2 = 30, 15 × 9 = 135. તો 15 × 9 = 135 ને 3 0 એટલે 135,000 રૂપિયા પેઢીનો કુલ નફો થાય. તેમાં પણ આપણને પેઢીનો કુલ નફો મળ્યા પછી મેનેજરનું કમિશન ગણવાનું કયું છે? તો મિત્રો હું અહીંયા લાઈન કરીને કમિશન ગણું છું. મેનેજરનું કમિશન 135,000 રૂપિયા, 10% કમિશન છે. 0 ગયા 0 ગયા 0 ગયા 0 ગયા બરાબર. તો કેટલા બચે છે? તો કે 13,500 કમિશન મળ્યું હશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.